ये पहलो सगो कहवाय छे, परंतु आजकल कलयुग में आ डेफिनेशन खोटी पड़ी रही छे। बे पाड़ोशी वच्चे जे कजिया थाय छे ते खरेखर खूब ज भयंकर होय छे। अहीं एक कचरानी डोल ऊंधी वळी जता मर्डर थयुं छे अने पाड़ोशी बन्यो छे हत्यारो। बे महिला वच्चे माथाकूट, कचरानी डोल ऊंधी पड़ी जता बबाल, એકની હત્યા અને છ આરોપી। બે પાડોશી વચ્ચે નાની નાની બાબતે કજિયા થતા હોય છે, પરંતુ આજની ઘટનામાં બે પાડોશી વચ્ચે થયેલ કજિયામાં મર્ડર થયું છે। ગોમતીપુરમાં મનુભાઈની ચાલીમાં રહેતા મોહમ્મદ શેખ શનિવારે કચરો નાખવા માટે બહાર ગયા હતા અને તે સમય તેમની પત્ની દ્વારા કચરાની ડોલ ઊંધી થઈ જતા પાડોશમાં રહેતા આરોપી રહીશખાન પટાણની પત્ની અને મોહમ્મદ હુસેનની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો। झगड़ो वधी जता आरोपी रहीश ने तेना त्रण दीकरा उश्केराई जई मोहम्मद हुसैन शेख साथे मारामारी करवा लाग्या हता। नजीबी बाबते शुरू थयेल मारामारी हत्या सुधी परिणमी हती। आमा बन्ने पक्ष पाड़ोशमां पाड़ोशी छे एकबीजाना अने एकबीजाना संबंधी पण थाय छे अने छेल्ला घणा टाइम थी एमनी वच्चे मनमोटाव चाली आवे छे अने गईकाले कचरानी डोल पड़ी गई एकना घर पासे એટલે એને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને શરૂઆતમાં ઝઘડો મહિલાઓ વચ્ચે હતો અને ત્યારબાદ પુરુષો એમાં ઇન્વોલ્વ થતા મારામારીમાં પરિણમેલો અને એમાં મારામારી દરમિયાન આ રીતનો બનાવ બનેલો છે। મોહમ્મદ શેખનું મર્ડર, છ પાડોશી સામે કાયદાનો સકંજો। ટીવી સ્ક્રીન પર દેખાતા આરોપી આદિલ, ફૈઝલ અને રઈસખાન પઠાણે ભેગા મળીને મોહમ્મદ શેખની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી આદિલે મોહમ્મદ શેખના માથામાં લોખંડનો સળિયો મારતા મોહમ્મદ શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોહમ્મદ શેખનું મૃત્યુ થતા છ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે પૈકી પોલીસે ત્રણ આરોપી ભાઈઓની ધરપકડ કરી લીધી છે। બાકીના ત્રણ શખ્સ ફરાર છે, પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે। લોખંડનો સળિયો જેને માર્યો છે એને એ આરોપીને અરેસ્ટ કરી લીધા છે। આરોપીઓ બધા બાપ અને બેટા જ છે અને હાલ તમામ જે છોકરાઓ છે એ બધાને અરેસ્ટ કરી લીધા છે, તેમના પિતાઓને અરેસ્ટ કરવાના બાકી છે। કચરાની ડોલ બની કારણ બે પાડોશી વચ્ચે બબાલ થતી હોય છે, પરંતુ અહીં તો એવી બબાલ થઈ કે એકની હત્યા થઈ છે જ્યારે છ લોકોને જેલ જવાની નોબત આવી છે। અહીં કજિયાનું કારણ કચરાની ડોલ બની છે। બે પાડોશી વચ્ચે થયેલ ઝપાઝપીમાં લોહી રેડાયું છે અને જીવવાની મજા બગડી ગઈ છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દેવાંગ પ્રજાપતિ, બીટીવી ન્યૂઝ, અમદાવાદ।